નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે હાંડવો બનાવીશું અને તમને તો ખબર જ છે કે ગુજરાતીઓને તો હાંડવો પાતરા ઢોકળા ઈદળા મુઠિયા વગેરે હંમેશાને માટે એકદમ પ્રિય વાનગી રહી છે અને આજે આ હાંડવો આપણે દાળ અને ચોખ્ખા પલાળીને બનાવીશું અને એની અંદર શાકભાજી ઉમેરીને એકદમ સોફ્ટ અને સરસ ટેસ્ટી એવો હાંડવો કેવી રીતે બને તે જોઈએ હવે આ એક વાટકી લીધી છે તમારે કોઈ પણ કપ કે વાટકીનું માપ લઈ લેવાનું તમારી જરૂરિયાત પ્રમાણે અને આ વિડીયોમાં હું જેટલી વાર એક વાટકી કે અડધી વાટકી બોલું ત્યારે આ વાટકીના માપ પ્રમાણે સમજવાનું છે તો ત્રણ વાટકી ભરીને મેં આ ચોખા લીધા છે અને આ રેગ્યુલર તમે જે રૂટીનમાં વાપરો એ જ ચોખા છે ત્યારબાદ એક વાટકી જેટલી અડદની દાળ લીધી છે જુઓ આ રીતે એક વાટકી જેટલી અડદની દાળ છે ત્યારબાદ અડધી વાટકી મગની દાળ લીધી અડધી વાટકી ચણાની દાળ અડધી વાડકી તુવેરની દાળ અને અડધી વાડકી ચોળાની દાળ લીધી છે અને એક ચમચી જેટલી સૂકી મેથીના દાણા લઈશું અને આ બધી દાળ અને ચોખાને આપણે બેથી ત્રણ વખત પાણી વડે સારી રીતે ધોઈ લઈએ અને ત્યારબાદ એને પાંચથી છ કલાક આપણે પાણીમાં પલાળી રાખીશું અને મેથીને પણ પલાળી રાખીશું આ અડધી વાડકી ફક્ત બતાવવા માટે છે બીજી વાર નથી લેવાની પાંચ કલાક થઈ ગયા છે તો હવે આ બધી દાળ અને ચોખાને આપણે ફરીથી બેથી ત્રણ વખત પાણી વડે ધોઈ લઈએ અને ત્યારબાદ એ બધું પાણી આપણે નિતારી લઈશું હવે આ બધી દાળને આપણે મિક્સરમાં કરકરી વાટી લઈશું મેથી પણ સાથે જ ઉમેરી દઈશું અને ત્યારબાદ ચોખાને ક્રશ કરી લઈશું બધી દાળને મેં આ રીતે કરકરી ક્રશ કરી લીધી છે હવે ચોખાને મેં થોડા ક્રશ કર્યા છે થોડા બાકી છે તો આ ચેત પર આપણે જુવારનો લોટ અડધી વાડકી ઉમેરીશું અને અડધી વાડકી ઘઉંનો જાડો લોટ ઉમેરીશું તમને જાડો લોટ નહીં મળે તો રેગ્યુલર લોટ હોય ઘઉંનો ઝીણો એ ઉમેરી દેજો કંઈ વાંધો નહીં એક મોટો ટુકડો આદુનો ઉમેરી દઈશું આ રીતે દાળ અને ચોખાને મેં ક્રશ કરી લીધા છે તો હવે બે ચમચી જેટલું અંદર સાધારણ ખાટું હોય તેવું દહીં ઉમેરીએ ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ એક ટી સ્પૂન જેટલી હળદર અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી છે અને એક ટેબલ સ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ છે એ ઉમેરી તીખું જોઈએ એ પ્રમાણે વધઘટ કરવાની અને એક ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું આ રીતે મિશ્રણ તૈયાર કરીને ઢાંકણ ઢાંકીને એને પાંચ કલાક સુધી રેસ્ટ આપીશું એટલે કે આથો આવવા માટે મૂકીશું પાંચ કલાક થઈ ગયા છે વાવ જુઓ કેટલો સરસ આથો આવી ગયો છે એકદમ જાડી જાળી પડી ગઈ છે તો આ બાઉલ મને નાનું લાગે છે તો હું એને મોટા બાઉલમાં ટ્રાન્સફર કરું છું હવે આપણે આની અંદર શાકભાજી ઉમેરીશું તો અડધો કપ જેટલા તુવેરના કાચા દાણા લીધા છે એ ઉમેર્યા અને મકાઈના દાણા છે ત્યારબાદ એક કપ જેટલી દૂધીને છીણી લીધી છે એ ઉમેરી અને એક મોટું ગાજર છીણી લીધું છે એ ઉમેરીશું અને શાકભાજી તમારી પાસે હોય અને તમને પસંદ હોય એ ઉમેરી શકો અને અડધું કપ જેટલા કાચા શીંગદાણાને મેં રફલી ક્રશ કરી લીધા છે એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને આ બિલકુલ ઓપ્શનલ છે ત્યારબાદ ચોપ કરેલી કોથમીર ઉમેરી છે અને બધું મિક્સ કરી લઈએ આ મિશ્રણ થોડું ઘટ છે તો હવે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું થોડું એક ટેબલ સ્પૂન જેટલું ફરીથી ઉમેરીએ જુઓ આ રીતનું રાખવાનું છે હવે આપણે હાફ ટી સ્પૂન જેટલો સોડા બાય કાબ ઉમેરીશું અને એક ચમચી જેટલું પાણી ઉમેરીશું અને સારી રીતે હલાવી લઈએ અને બીજી બાજુ મેં હાંડવાનું કુકરને પ્રીહીટ કરવા ગેસ પર મૂકી દીધું છે આ એક વઘારીયું લીધું છે એની અંદર તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે બે ચમચી જેટલી રાઈ ઉમેરીશું બે ચમચી જીરું અને જીરું તતળે એટલે થોડી હિંગ ઉમેરીશું ત્યારબાદ બે ચમચી જેટલા તલ ઉમેરીએ અને બે લાલ મરચાંને ઉમેરીએ એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું આ હાંડવાના કુકરને મેં પ્રીહીટ કરી લીધું છે નીચે રેતી મૂકી છે આ રીતે અને હાંડવાને વાસણને આપણે બધી બાજુથી ઓઇલથી ગ્રીસ કરી લીધું છે આ રીતે હવે આપણે જે વઘાર કરી લીધો છે એ ઉમેરીશું અને જનરલી ટ્રેડિશનલી હાંડવામાં થોડું તેલનું પ્રમાણ વધારે જ રહે છે હવે આ હાંડવાનું ખીરું ઉમેર્યું અને આપણે જે તેલમાં વઘાર કર્યો છે એ તેલમાંથી થોડું તેલ લઈ ફરીથી ઉપર ઉમેરીશું અને તમારે ઓછા તેલમાં જો આ હાંડવા બનાવવો હોય તો નોનસ્ટિકમાં બનાવવાનો હવે આ હાંડવાને આપણે ઢાંકણ ઢાંકીને એકદમ સ્લો આંચ પર લગભગ પિસ્તાળીસથી પચાસ મિનિટ સુધી કૂક થવા દઈશું અને ગેસની આંચ સ્લો જ રાખવાની છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું જુઓ આપણો સરસ હાંડવો તૈયાર થઈ ગયો અને ગેસ બંધ કર્યા પછી પણ મેં પંદર મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને એને ગેસ પર જ રહેવા દીધો હતો એટલે થોડો સીજાઈ જાય અને ત્યારબાદ હવે એનું આપણે સર્વિંગ કરીશું જુઓ પલાળેલી દાળ ચોખા અને શાકભાજીવાળો વાળો એકદમ ટેસ્ટી અને નરમ નરમ એવો હાંડવો તૈયાર છે અને આ હાંડવો બીજા દિવસે પણ આટલો જ સોફ્ટ રહેશે એટલે તમે કશે ટૂરમાં જવાના હો તો આ હાંડવો બનાવીને લઈ જજો તો બે દિવસ સુધી સારો રહેશે અને પોચો પણ એટલો જ રહેશે અને તમારા મિત્રો પણ આ હાંડવાના વખાણ કરશે તો આ હાંડવો તમે જરૂરથી ટ્રાય કરજો જુઓ આપણો એકદમ સ્પોન્જી અને ચટાકેદાર પોચો પોચો હાંડવો તૈયાર છે તમે જોઈ શકો છો એની જાળી કેટલી સરસ પડી છે તો ફ્રેન્ડ્સ આ થયો આપણો એકદમ ટેસ્ટી અને મજેદાર પોચો પોચો અને એકદમ સ્પોન્જી એવો હંડવો અને એને મેં કેરીના રસ સાથે સર્વ કર્યો છે અને તમે પણ ચોક્કસ બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો મળતા રહીશું એક નવી રેસીપી સાથે ટેક કેર અને ગુડ બાય